હેલો એવરી તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગના ત્રીજા સેમેસ્ટરની અંદર આવતો સબ્જેક્ટ એટલે કે કન્સ્ટ્રક્શન ટેકનોલોજી આ સબ્જેક્ટના જીટીયુના સિલેબસ અનુસારનો એક યુનિટ એટલે કે મેશનરી વર્ક અને એની અંદરના એક પોઈન્ટ એટલે કે સ્ટોન મેશનરીની અંદર આપણે જોઈન્ટ્સ ઇન સ્ટોન મેશનરી ઉપર વાત કરવાના છીએ હવે જો આજના વિડીયો લેક્ચરના મેજર લર્નિંગ પોઈન્ટ્સ અથવા તો મેજર લર્નિંગ ટોપિક્સ ઉપર જો વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ જોશું કે જોઈન્ટ્સ ઇન સ્ટોન મેશનરી એટલે કે અલગ અલગ પ્રકારના સ્ટોન મેશનરીની અંદર જે જોઈન્ટ્સ વાપરવામાં આવે છે એની ઉપર ચર્ચા કરશું ત્યાર પછી વાત કરશું કે સ્ટોન લિફ્ટ લિફ્ટિંગ એપ્લાયન્સીસ એટલે કે સ્ટોન મેશનરીની અંદર જે પથ્થર છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉપાડવા માટે ટ્રાન્સફર કરવા માટે જે અલગ અલગ પ્રકારના અટેચમેન્ટ વાપરવામાં આવે છે એની ઉપર ચર્ચા કરશું ત્યાર પછી પ્રીકાસ્ટ કોન્ક્રીટ બ્લોક એટલે કે બ્રિક મેશનરી અને સ્ટોન મેશનરી એ ઉપરાંતના એક ત્રીજા ઓપ્શન તરીકે જે અત્યારે મોર્ડન કન્સ્ટ્રક્શનમાં વાપરવામાં આવે છે એટલે કે પ્રીકાસ્ટ કોન્ક્રીટ બ્લોક એની ઉપર વાત કરશું અને ત્યાર પછી મોર્ટાર મોર્ટાર એટલે કે એ સ્ટોન મેશનરી હોય બ્રિક મેશનરી હોય કે પ્રીકાસ્ટ કોન્ક્રીટ બ્લોકથી બનેલું મેશનરી વર્ક અથવા તો દિવાલ હોય એની અંદર એક બોન્ડિંગ મટિરિયલ તરીકે જે મોર્ટાર વાપરવામાં આવે છે એ મોર્ટારના અલગ અલગ પ્રકાર એની ઉપર આ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાના છીએ હવે આગળ સૌપ્રથમ વાત કરીએ તો કે જોઈન્ટ્સ ઇન સ્ટોન મેશનરી આપણે લાસ્ટ લેક્ચરની અંદર સ્ટોન મેશનરી એટલે શું તે ઉપરાંત સ્ટોન મેશનરીના જનરલ પ્રિન્સિપલ્સ કે જે ફોલો કરવામાં આવે છે કોઈપણ જગ્યાએ રહી કોઈપણ જગ્યાએ મેશનરી વર્ક કરતી વખતે અને તે ઉપરાંત અલગ અલગ પ્રકારની સ્ટોન મેશનરી ઉપર આપણે ચર્ચા કરી રીતે આ દરેક જે સ્ટોન મેશનરી છે એની અંદર જે જોઈન્ટ છે દેટ મીન્સ કે સ્ટોનને એકબીજા ઉપર ગોઠવ્યા પછી એને બે સ્ટોનને એકબીજા સાથે જોડવા માટે જે અલગ અલગ પ્રકારના જોઈન્ટ કે જે અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે એ જોઈન્ટ્સ ઉપર જો વાત કરીએ તેમાં સૌ પ્રથમ વાત કરીએ તો તો કે એકોર્ડિંગ ટુ ધ ટાઈપ સાઇઝ અને શેપ ઓફ ધ સ્ટોન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ આર જોઈન્ટ ઇન અ સ્ટોન મેશનરી એટલે કે સ્ટોન મેશનરીનો પ્રકાર કેવો છે તે ઉપરાંત જે સ્ટોન મેશનરી છે એની અંદર જે સ્ટોન વાપરવામાં આવે છે એની સાઇઝ કેટલી છે એનો શેપ કેવો છે એના આધારે અલગ અલગ પ્રકારના જોઈન્ટ છે અલગ અલગ જગ્યાએ એપ્લાય કરવામાં આવતા હોય છે શા માટે કારણ કે દરેક મેશનરીની રિકવાયરમેન્ટ અલગ અલગ હોય છે તે ઉપરાંત દરેક પ્રકારના સ્ટોન છે અને એકબીજા સાથે જોઈન્ટ થર કરવા માટે અલગ અલગ પ્રકારના મોટાર અથવા તો અલગ અલગ પ્રકારના જોઈન્ટ્સનું રિકવાયરમેન્ટ થતી હોય છે તો એને કારણે એકોર્ડિંગ ટુ રિક્વાયરમેન્ટ ટાઈપ્સ ઓફ જોઈન્ટ છે એટલે કે કયા પ્રકારનો જોઈન્ટ વાપરવો જોઈએ એ વેરી થતું હોય છે તે ઉપરાંત એ મેશનરી વર્ક જે છે એટલે કે સ્ટોન મેશનરી વર્ક છે એ એની ઉપર કે કેટલો લોડ પડશે કેવી જગ્યાએ યુઝ કરવામાં આવે છે એના આધારે પણ જોઈન્ટ્સનું છે એ વેરિએસન આવતું હોય છે ધેટ મીન્સ કે જોઈન્ટ્સના સિલેક્શનમાં એ પ્રકારની વસ્તુ પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે ત્યારથી વાત કરીએ તો કે જોઈન્ટ્સ પ્રોવાઈડ પ્રોપર સપોર્ટ એન્ડ સ્ટ્રેન્થ ટુ ધ સ્ટોન વિચ અલ્ટિમેટલી ઇમ્પ્રુવ ધ સ્ટ્રેન્થ ઓફ ધ વોલ એટલે કે જોઈન્ટ જે છે એ નહીં માત્ર ખાલી એકબીજાને એકબીજા સાથે સ્ટોનને જોડવાનું પણ એ એ શું કરશે કે સ્ટોન વર્ક સ્ટોન જે છે એ જે સ્ટોન હોય છે એને એકબીજા ઉપર સપોર્ટ આપશે એટલે કે બંને સ્ટોન એકબીજા સાથે વ્યવસ્થિત ગોઠવાઈ જશે જેને કારણે જે મેશનરી વર્ક છે જે એનો ઉપર એની સ્ટ્રેન્થમાં શું થશે વધારો થશે અને અલ્ટિમેટલી એ દિવાળની સ્ટ્રેન્થમાં શું થશે વધારો કરશે હવે સ્ટોન મેશનરીની અંદર જે અલગ અલગ પ્રકારના ની વાત કરીએ તો ટોટલ છ પ્રકારના જોઈન્ટ્સ છે એ સ્ટોન મેશનરીની અંદર વાપરવામાં આવતા હોય છે એની જો વાત કરીએ તો એમાં પહેલું આવે છે બટ જોઈન્ટ ત્યાર પછી બીજું છે લેપ જોઈન્ટ ત્યાર પછી ત્રીજું છે જોગેલ જોઈન્ટ ત્યાર પછી ચોથું છે ડોવેલ જોઈન્ટ પાંચમું છે ક્રેમ્પ જોઈન્ટ અને છઠ્ઠું છે પ્લગ જોઈન્ટ તો દરેક પ્રકારના અલગ અલગ જોઈન્ટ્સ છે એની આગળ હવે આ જ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરશું હવે એમાં સૌપ્રથમ વાત કરીએ તો બટ જોઈન્ટ તો કે અહીંયા તમે ફિગરમાં જોવો એ રીતે કે અહીંયા જે પથ્થર છે એને એકબીજાની સાથે એવી રીતે અટેચ કરવામાં આવે છે કે બંને વચ્ચે વર્ટિકલ જોઈન્ટ આવે તે ઉપરાંત પથ્થરની જે બંને બાજુઓ છે એક એવી હોય છે ફ્લેટ હોય છે ફિગરમાં જુઓ એ રીતે તો એની અંદર વાત કરીએ તો કે ધીસ જોઈન્ટ બાય પ્લેસિંગ ધ ટુ સ્ટોન સાઈડ બાય સાઇડ એટલે કે બે પથ્થરો છે એને એકબીજાની બાજુ બાજુમાં રાખીને આ આ પ્રકારનો જોઈન્ટ છે ક્રિએટ કરવામાં આવતો હોય છે ઇટ ઇઝ ઓલસો કોલ્ડ એઝ અ સ્ક્વેર જોઈન્ટ એટલે કે ઘણી વખત આ જોઈન્ટને બટ જોઈન્ટ પણ કહેવામાં આવે છે અને ઘણી વખત એને સ્ક્વેર જોઈન્ટના નામથી પણ ઓળખવામાં આવતા હોય છે રાઈટ ત્યાર પછી વાત કરીએ તો ઇટ ઇઝ નોટ પ્રોવાઈડ એની ટાઈપ ઓફ સ્ટ્રકચરલ સ્ટેબિલિટી ટુ ધ સ્ટોન દેટ મીન્સ કે આ પ્રકારના જ્યારે તમે જોઈન્ટ્સનો યુઝ કરતા હો એટલે કે બટ જોઈન્ટ જ્યારે તમે વાપરતા હો ત્યારે જે પથ્થરો છે એ એકબીજા સાથે માત્ર ને માત્ર મોટાર એટેચેડ હશે એટલે કે મોર્ટારની જેટલી બોન્ડિંગ કેપેસિટી હશે એટલું જ એક પથ્થરો છે એકબીજા સાથે વ્યવસ્થિત રીતે અટેચ કરશે પથ્થરો એકબીજા સાથે એકબીજાની અંદર પેક્ડ ફોર્મમાં નહીં હોય મીન્સ એકબીજા સાથે ઇન્ટરલોક થશે નહીં એટલે એને કારણે શું થાય છે કે સપોઝ કે આ પ્રકારની મેશનરી વર્કથી બનેલી દિવાલ હોય એની અંદર કોઈ પણ નીચેથી વાઇબ્રેશન આવ્યા ફોર એક્ઝામ્પલ અર્થક્વેક આવ્યું અથવા તો મશીન વાઇબ્રેશન આવ્યા તો એની સામે બર્ડ જોઈન્ટથી બનેલી જે દિવાલો છે એ વધારે સમય સુધી ટકી શકે નહીં શા માટે કારણ કે પથ્થરો માત્ર માત્ર મોટારથી અટેચ છે મોટારથી જોડેલા છે એકબીજા સાથે અને આ જે મોટાર છે એની સ્ટ્રેન્થ છે એ જ આપણા આ જે દિવાલ છે અથવા તો જોઈન્ટ છે એની સ્ટ્રેન્થ નક્કી કરતું હોય છે રાઈટ ત્યાર પછી વાત કરીએ તો ઇટ ઇઝ ધ મોસ્ટ કોમન એન્ડ સિમ્પલેસ્ટ જોઈન્ટ ફોર ધ કન્સ્ટ્રક્શન એટલે કે સ્ટોન મેશનરીની અંદર જો અલગ અલગ જોઈન્ટ્સ કહીએ તેમાં સૌથી સિમ્પલમાં સિમ્પલ અને મોસ્ટ કોમન જોઈન્ટ છે શા માટે કારણ કે સ્ટોન મેશનરી વર્ક જે આપણે અત્યારે જનરલ પર્પઝ અથવા તો જનરલ પ્રેક્ટિસની અંદર જોઈએ તો જે દિવાલોથી જે અપિરિયન્સ એટલે કે જે મેશનરી વર્ક સ્ટોન મેશનરી વર્ક આપણને દેખાય છે

એકબીજાની નજીક છે અથવા તો એક સામે સામે આવે છે એમાં બેટ પ્રોવાઈડ કરવામાં આવે છે બેટ પ્રોવાઈડ કરવામાં આવે છે એટલે કે એની આ જે તમે ફિગરમાં જોવો એ રીતે એમાં ખાચા આપવામાં આવે છે દેટ મીન્સ કે એક સાઈડનો પથ્થર છે એનો ઉપરની સાઈડનો ખાચો આપવામાં આવ્યો હોય તો એની સામેનો જે પથ્થર છે એનો નીચેની સાઈડનો ખાચો આપવામાં આવ્યો હોય તમે પહેલી ફિગરમાં જુઓ તેમાં જે ખાચા અથવા તો જે બેટ આપેલા છે રીબેટ આપેલા છે એ કેવા ફોર્મમાં છે

નહીં માત્ર મોટાની સ્ટ્રેન્થના કારણે પણ એકબીજાના પથ્થરો છે એકબીજા સાથે ઇન્ટરલોક હોવાને કારણે પણ મજબૂતાઈ છે એ પથ્થર સ્ટોન મેશનરીને મળતી હોય છે હવે ત્યાંથી આગળ વાત કરીએ તો તો કે ધ લેન્થ ઓફ રિબેટ શુલ્ડ નોટ બી લેસ ધેન સેવન્ટી એમ એમ એટલે કે જે રિબેટ છે એટલે અથવા તો જેને આપણે ખાચો કહીએ છીએ એ જે ખાચ અથવા તો જે રિબેટ છે એની જે લેન્થ એટલે કે લંબાઈ એ

ત્યાર પછી આગળ આપણે જો આપણે આની પહેલાં જ્યારે ફાઉન્ડેશનની અંદર વાત કરતા હતા ત્યારે બ્લેક કોટન ફાઉન્ડેશન ફાઉન્ડેશનમાં પણ એક આર્ચ જેવો સેક્શન આપવામાં આવતો હોય છે કે જેને પિયર ફાઉન્ડેશનની અંદર આર્ચ જેવો સેક્શન છે એ બે પિયર્સને જોડવા માટે વાપરવામાં આવતો હોય છે તો આ પ્રકારની જે આર્ચ વર્ક છે એના માટે અને એ પણ આર્ચ વર્ક કેનુકથી બનેલું હોય સ્ટોનથી બનાવેલું હોય તેના માટે લેબ જોઈન્ટ છે એ અતિ મહત્વના થઈ જતા હોય છે ત્યાર પછી વાત કરીએ જોગેલ જોઈન્ટ હવે જોગેલ જોઈન્ટ એટલે શું છે તો કે ઇન ધીસ ટાઈપ ઓફ જોઈન્ટ પ્રોજેક્શન ઇઝ પ્રોવાઇડેડ ઇન વન સ્ટોન એન્ડ ડિપ્રેશન ઇઝ પ્રોવાઇડેડ ઇન અધર સ્ટોન હવે તમે ફિગરમાં જુઓ એ રીતે કાં તો પહોળાઈમાં અને કાં તો જાડાઈના ફોર્મમાં ડિપ્રેશન અને પ્રોજેક્શન આપેલા છે દેટ મીન્સ કે એક સ્ટોન છે અને એક સાઈડનો ભાગ છે એમાં કોઈ પણ એક ખાચો પાડેલો હશે એટલે કે ડિપ્રેશન કરેલું હશે અને જે શેપનો અને સાઈઝનો ખાચો હશે એટલી જ સાઇઝ અને શેપનો સામેના પથ્થરમાં શું હશે એક પ્રોજેક્શન આપેલું હશે કે એટલો ભાગ બહાર કાઢેલો હશે જેના કારણે શું થશે કે બંને પથ્થર છે એકબીજા સાથે જોડાઈ જશે જે પથ્થરની અંદર ડિપ્રેશન આપેલું છે એટલે કે ખાચો પાડેલો છે એને ફિમેલ પાર્ટ કહેવામાં અથવા તો ફિમેલ સ્ટોન કહેવામાં આવે છે અથવા તો ફિમેલ સાઈડ કહેવામાં આવે છે પથ્થરની અને એની સામે જે સાઈડ પ્રોજેક્શન આપેલું છે એને મેલ સાઈડ કહેવામાં આવતી હોય છે ધીસ અરેન્જમેન્ટ પ્રિવેન્ટ ધ સ્લાઇડિંગ ઓફ સ્ટોન એટલે કે પથ્થરો એકબીજા સાથે એકબીજાની રેફરન્સમાં લસરી જાય કોઈ પણ વાઇબ્રેશનથી અથવા તો બીજી કોઈ મેથડથી તો આ પ્રકારનું સ્લાઇડિંગ છે એ આ જોગલ જોઈન્ટ એ પ્રિવેન્ટ કરતા હોય છે ઘણી વખત આ પ્રકારનું જ્યારે જોગલ જોઈન્ટ તમે યુઝ કરતા હોવ ત્યારે મેસનરી વર્કમાં એવા સમયે મોટાનો પણ ઉપયોગ કરવામાં જરૂર પડતી નથી શા માટે કારણ કે આ જોઈન્ટ એટલા ફિક્સ હોય છે કે એક પથ્થરોને એકબીજા સાથે વ્યવસ્થિત જકડી રાખતા હોય છે રાઈટ ત્યાર પછી વાત કરીએ ડોવેલ જોઈન્ટ હવે ડોવેલ જોઈન્ટનો મતલબ શું થાય જે રીતે જોગલ જોઈન્ટ છે એના જેવું જ પણ ડોવેલ શું છે એક અલગથી એક કી જેવો અથવા તો પથ્થરથી બનેલો એક ભાગ હોય છે અહીંયા તમે ફિગરમાં જુઓ એ રીતે કે આની અંદર શું હોય છે તો કે ઇન ધીસ ટાઈપ ઓફ જોઈન્ટ અ હોલ ઇઝ કટ ઇન ટુ ઇચ સ્ટોન લુઝ ડોવલ વિચ આર સ્મોલ પીસ ઓફ હાર્ડ સ્ટોન બ્રાસ ઓર કોપર હવે શું છે હવે અહીંયા તમે જુઓ ફિગરમાં જોગલ જોઈન્ટ નહીં પણ ડોવલ જોઈન્ટની અંદર શું થાય છે કે બંને પથ્થરો કે જે બંને પથ્થરોની સામે સામેની બાજુ જે એકબીજાની સામે સામે આવશે બંને સાઈઝ બંને સાઈડમાં સરખી ના હોલ અથવા તો ખાચા પાડવામાં આવશે

જ્યારે આ બંને પથ્થરોને સાઇડ બાય સાઈડ એકબીજાની સામે સામે રાખો તો એક મિરર ઇમેજ જેવો જે શેપ બને એના જેવો જ એની શેપ અને એટલીસ્ટ સાઇઝનો એક ડોવેલ શેપ હોય છે એ શું કરે છે તો કે જ્યારે પથ્થરોને સામે સામે રાખશો ત્યાર પછી ધી સ્મોલ ટોન સ્મોલ સ્ટોન ઓર ડોવેલ આર ઇન્સર્ટેડ એન્ડ સિક્યોર્ડ વિથ સિમેન્ટ મોર્ટાર એટલે કે પથ્થરો એકબીજાની સામે સામે આવી જશે ત્યાર પછી જે ડોવેલ જોઈન્ટ છે એની વચ્ચે મૂકી દેવામાં આવશે અને ત્યાર પછી એને સિમેન્ટ મોર્ટરથી શું કરી દેવામાં આવશે સિક્યોર કરી દેવામાં આવશે ધેટ મીન્સ કે આ ડોવેલ જોઈન્ટ છે એ બંને સાઈડ બાય સાઈડના જે પથ્થરો છે એને જકડી રાખશે જોગલ જોઈન્ટમાં જે પ્રોજેક્શન અને ડિપ્રેશન જે કામ કરે છે એ જ વસ્તુ ડોવેલ જોઈન્ટની અંદર કોણ કામ કરે છે આ ડોવેલ કામ કરે છે ધીસ જોઈન્ટ પ્રિવેન્ટ ધ સ્લાઇડિંગ ઓફ ધ સ્ટોન વેલ એઝ જોગલ જોઈન્ટમાં છે એ જ આ ડોવેલ જોઈન્ટનો ફાયદો છે શું કરે છે કે સ્લાઇડિંગ છે અમુક સ્ટોન છે એની અંદર ડિપ્રેશન કરવું ઈઝી થઈ જતું હોય છે પણ એનું પ્રોજેક્શન વર્ક કરવું અઘરું પડી જતું હોય છે તો એવા સમયે આ ડોવેલ જોઈન્ટ વધારે પ્રેક્ટિકેબલ પડે છે કારણ કે ઓછી ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ થઈ જાય છે અને સાથે સાથે ઇઝીલી કન્સ્ટ્રક્ટ થઈ જતા હોય છે પણ ઘણા પથ્થર એવા હોય કે નેચરલી એની અંદર કોઈ પણ પ્રોજેક્શન અને પ્રેક્ટિકેબલ હોય છે રાઈટ ત્યાર પછી વાત કરીએ ક્રેમ્પ્ટ જોઈન્ટ હવે ક્રેમ્પ જોઈન્ટ શું છે તો કે ઇન ધીસ ટાઈપ ઓફ જોઈન્ટ ક્રેમ્પ આર યુઝ યુઝડ ઇન્સર્ટેડ ઓફ ડોવેલો હવે તમે ફિગરમાં જુઓ એ રીતે કે સ્ટીલના ક્રેમ્ટ આપેલા છે સ્ટીલના ક્રેમ્ટ એટલે કે સ્ટીલના બનેલા એક ખીલી જવા અથવા તો એક સ્ક્રૂ ભાગ હવે શું કરે છે કે ધ ક્રેમ્પ આર પીસ ઓફ નોન કોરોઝિવ મેટલ સચ એઝ અ ગન મેટલ કોપર ઓર સ્ટીલ એન્ડ ધેર એન્સ આર ટર્ન ડાઉન ટુ અ ડેપ્થ અબાઉટ ફોર્ટી ટુ ફિફ્ટી મીટર હવે ક્રેમ્પ શું છે સ્ટેપલર જેવું કામ કરે છે કેમ જ્યારે તમે બે

એને પથ્થરની અંદર ફિક્સ કરવા માટે એમાં હોલ કરવામાં આવશે રાઈટ અને એના જે બંને છેડા છે એને ટર્ન ડાઉન કરીને એટલે કે બેન્ડ વાળી દેવામાં આવશે અને જે ક્રેમ્પ માટે જે હોલ કરેલા હોય છે એની જો ઊંડાઈની વાત કરીએ તો ચાલીસ થી માંડીને પચાસ એમ એમની વચ્ચે હોય છે એટલે કે ચાલીસ સેન્ટીમીટર થી માંડીને પચાસ સેન્ટીમીટર ની વચ્ચે હોય છે હવે શું થશે અહીં તમે ફિગરમાં જોવો એ રીતે એક વખત આ ક્રેમ્પ માટે જે હોલ થઈ જાય એમાં ક્રેમ્પ ફિક્સ કરી દેવામાં આવે

ધ લેન્થ ઓફ ધ ક્રેમ્પ વેરિઝ ફ્રોમ 20 સેન્ટીમીટર ટુ 30 સેન્ટીમીટર એટલે કે એની લંબાઈ છે એ 20 થી માંડીને 30 સેન્ટીમીટર ની વચ્ચે શું થતી હોય છે વેરી થતી હોય છે રાઈટ ત્યાર પછી આગળ વાત કરીએ તો તો કે ધ હોલ મેડ ઓન ધ સ્ટોન શુ બી ડોવેટેલ શેપ એટલે કે જે હોલ કરવામાં આવે છે એ કયા શેપ નો હોવા જોઈએ ડોવેટેલ શેપ નો હોવા જોઈએ એન્ડ ધ ક્રેમ્પ આર પ્લેસ્ડ ઇન પોઝિશન

ત્યાર પછી મોલ્ટન લીડ ઇઝ પોલ્ડ ઇન ધ જોઈન્ટ ધન કુલ્ડ મોલ્ટન લીડ એટલે શું લીડ એટલે કે એક ધાતુ છે કે જે વજનમાં કરતાં વધારે ભારે હોય છે અને એની મજબૂતાઈ પણ લોખંડ જેટલી અથવા તેનાથી વધારે હોય છે હવે લીડ શું કરશે જ્યારે તમે લીડને ગરમ કરો છો એટલે કે ઓગાળેલું લીડ છે આ બંને જોઈન્ટની અંદર નાખો છો એટલે શું થશે કે જે લીડનું તાપમાન છે

ત્યાર પછી વાત કરીએ કે સ્ટોન લિફ્ટિંગ એપ્લાયન્સીસ એટલે કે સ્ટોનને ઉપાડવા માટે જે અલગ અલગ પ્રકારના અટેચમેન્ટ વાપરવામાં આવે છે એની વાત કરીએ તો તો કે સમટાઈમ્સ સ્ટોન આર હેવી ઇન વેઇટ એન્ડ બ્રિટલ ઇન નેચર એટલે કે જે સ્ટોન છે ઘણી વખત એનો વજન કેવો હોય અતિશય વધારે હોય અને એના જો નેચરની વાત કરીએ તો બ્રિટલ ફોર્મમાં હોય એટલે કે બટકણા હોય ઊંચાઈથી તમે સ્ટોનને નીચે પાડો તો એના કારણે એને જે ઝટકો લાગશે તો કારણે ભૂકો ભૂકો થઈ જશે પરંતુ જેની ઉપર તમે નિરાયત વજન આપશો તો એને કારણે વજન સહન કરી શકશે પણ શોક કરી શકશે નહીં તો શું થાય છે સો ધ ધ લિફ્ટ સ્ટોન વિથ હાઈ એક્યુરેસી સો ધેટ લિફ્ટિંગ પ્રોસેસ ડઝ નોટ ડેમેજ ધ સ્ટોન એઝ વેલ એઝ ધ વર્કર એટલે આ ઇમ્પોર્ટન્ટ એક મહત્વનું બની જાય કે સ્ટોનનું લિફ્ટિંગ જ્યારે કરવામાં આવે ત્યારે એકદમ વ્યવસ્થિત અને એક્યુરેટી થવું જોઈએ કે જેને કારણે સ્ટોનને ના તો ડેમેજ થાય અથવા તો એની આજુબાજુમાં જે વર્કરો કામ કરે છે યુઝ કરવામાં આવતા હોય છે લીવીસ ત્રીજું છે નીપર ચોથું છે પિન્સ અને પાંચમું છે ચેઇન અને રોપ હવે આગળ આપણે વારા દરેક ઉપર વાત કરીએ તો પહેલું છે ચેઇન એન્ડ ડોગ હવે તેમ ફિગરમાં જોવો એ રીતે કે જે ડોગ ડોગ એટલે કે એક આંકડા જેવું એક ધારદાર આંકડા જેવી રચના હોય છે તો કે ઇન ધીસ એરેન્જમેન્ટ ડોગ્સ આર ડોગ્સ ઓર હુક આર અટેચડ ટુ ધ ટ્રાયંગ્યુલર ચેન અહીંયા તમે ઉપર ફિગરમાં જુઓ એટલે ત્રિકોણ આકાર ચેન હોય છે કે જેના નીચેના બંને છડા હોય ડોગ અથવા તો હૂક લગાડેલા હોય છે અને ઉપરની સાઈડ પણ એક હૂક હોય છે કે જે પછી ક્રેન અથવા તો લિફ્ટિંગ ડિવાઇસ છે એની સાથે કનેક્ટ કરેલું હોય છે ધ ધૂક ધ હોક્સ આર ફિટેડ ઇન ધ ડિપ્રેશન મેડ એટ ધ સેન્ટર ઓફ ઈચ સાઇડ ઓફ ધ સ્ટોન એટલે કે બંને બાજુઓ છે એના સેન્ટરમાં જે એક ખાંચો પાડેલો હોય એની અંદર આ સ્ટોન છે અથવા અથવા તો જે ડોગ છે અથવા તો ધૂંક છે એ અટેચ થઈ જતું હોય છે હવે જો ડિપ્રેશનની સાઇઝની વાત કરીએ તો એ વીસ એમએમ જેટલું ઊંડો હોય છે એટલે કે બે સેન્ટીમીટર જેટલો ઊંડો હોય છે અને આ પ્રકારની જે રચના છે એ વેરી મચ સુટેબલ ફોર ધ લિફ્ટિંગ ઓફ હેવી લોંગ સ્ટોન વિથ નેરો બેડ એટલે કે લાંબા અને હેવી સ્ટોન હોય અને કે જેની નીચેનો તળિયાની પહોળાઈ કેવી હોય ઓછી હોય તો એવા પ્રકારના સ્ટોનના લિફ્ટિંગ માટે ચેઇન એન્ડ બોક્સ વાપરવામાં આવતા હોય છે ત્યાર પછી વાત કરીએ હવે લિવાઇસ શું છે તો કે કઈ કઈ વસ્તુ કન્સિસ્ટ કરે છે બે ડોવેટાઇલ અથવા તો ટ્રેપ્ડ સ્ટીલના પીસ કનેક્ટ કરે છે એટલે કે ડોવેટાઇલ સ્ટેપના સેપના બે સ્ટીલના પીસ હોય છે ત્યાર પછી એક સ્ટ્રેટ સ્ટીલનું પીસ હોય છે ત્યાર પછી એક યુસ યુસેફ સેન્કલ હોય છે તમે ઉપર જે ફિગરમાં જોવાથી સેન્કલ હોય છે અને આ સેન્કલ છે એ રાઉન્ડ સ્ટીલ પિન અને કોટર થી કનેક્ટ કરેલું હોય છે આ કોટર જોઈન્ટ શું કરે છે જે સ્ટીલના પ્રે જે પીસીસ છે એટલે કે ડોવેટેલ અને સ્ટ્રેટ પીસીસ છે એને યુ સેન્કલ હેરે કનેક્ટ કરવાનું કાર્ય કરે અને યુ સેન્કલ છે પછી મદદ મદદથી લિફ્ટિંગ મશીન સાથે કનેક્ટ કરેલા હોય છે હવે માં વાત કરીએ તો કે સૌપ્રથમ ટુ ડોવેટાઇલ સ્ટીલ પીસીસ આર ફર્સ્ટ ઇન્સર્ટેડ ઇન ધ હોલ એટલે કે જે હોલ બનાવેલો છે ઉપરની સાઈડ ટોપ સાઇડ ઉપર ત્યાં પહેલાં ઇન્સર્ટ કરવામાં આવે ડોવેટેલ શેપના બે પીસ ઇન ધ હોલ ઓન ધ સ્ટોન સરફેસ એન્ડ ધેન મિડલ સ્ટ્રેટ પીસ ઇઝ પ્લેસ્ડ ત્યાર પછી જે વચ્ચેનું પીસ જ્યારે નાખવામાં આવે એ શું કરશે બંને ડોવેટેલ સ્ટેપના જે પીસ છે એને સ્ટોનના હોલની સરફેસ સાઈડ ઢકો મારશે અને પ્રેસ ફિટ કે ટાઇટ ફિટ થઈ જશે એટલે કે સ્ટોન છે એ આ આ જે જે સ્ટીલના સ્ટીલના પીસ પીસ છે એની સાથે કનેક્ટ થઈ જશે ત્યાર પછી ત્રણેય છે એનો જે ઉપરનો ટોપ ભાગ છે એને સેન્કલ એટલે કે જે યુ શેપનો એક આંકડા જેવી રચના છે એની સાથે કનેક્ટ કરવામાં આવે છે પણ કીની મદદથી પીન અને કોટરના અરેન્જમેન્ટથી પીન અને કોટર એટલે કે એક પ્રકારનું ગોળ શેપ હોય છે આપણે બીજી ભાષામાં જોઈએ તો જ્યારે સીલિંગ ફેન હોય સિલિંગ ફેનને જ્યારે દિવાલ સાથે અથવા તો છતમાં અટેચ કરવામાં આવે તો જે સીલિંગ ફેનનો જે રોડ છે ઉપરની સાઈડ એક ક્લેમ્પ જેવું હોય અને ત્યાર પછી એને બુચ અથવા તો રબર બુચની મદદથી એક પિન સાથે અટેચ કરીને છતમાં કનેક્ટ કરવાનું હોય તો જે સીલિંગ ફેનને છત સાથે કનેક્ટ કરવા માટે જે ઉપરનું અરેન્જમેન્ટ છે એને શું કહેવામાં આવે છે પિન અને કોટર અરેન્જમેન્ટ તો એ પ્રકારના પિન અને કોટર અરેન્જમેન્ટની મદદથી ઉપરના યુસેપનું સેન્કલ અને નીચેના ત્રણેય સ્ટીલ જે પીસ છે એને કનેક્ટ કરી દેવામાં આવે જેના કારણે આખો સ્ટોન છે એ લિફ્ટ થઈ શકે ત્યાર પછી વાત કરીએ નીપર્સ તો કે ધીસ અરેન્જમેન્ટ ઇઝ સિમિલર ટુ ધ ચેન એન્ડ ડોગ હવે ચેન અને ડોગનું અરેન્જમેન્ટ છે એના જેવું જ છે પણ આમાં એક્સપેક્ટ આમાં ચેન્જીસ શું છે તો કે નીપર ઓર ટોંગ આર યુઝ ફોર ધ લિફ્ટિંગ ઇન્સ્ટેડ ઓફ ડોંગ ડોગ્સ એટલે કે ડોગ્સની જગ્યાએ નીપર્સ અહીંયા વાપરવામાં આવે છે અને ચેન અને ડોગની અંદર જે ટ્રાયંગ્યુલર ચેન હોય એની જગ્યાએ લાંબા સાણસી જેવા શેપના નીપર્સ વાપરવામાં આવે છે અને જે એક સાઈડ પ્યુઅટ કરેલા હોય છે એટલે કે જેને તમે સાણસીની જેમ ખોલી અને બંધ કરી શકો

તો કે ઇન ધીઝ એરેન્જમેન્ટ પેર ઓફ આયર્ન ઓર સ્ટીલ પિન્સ ઇઝ યુઝ ટુ લિફ્ટ ધ સ્ટોન અહીંયા તમે જોવો એ રીતે હવે શું થશે કે સ્ટોનની જે ઉપરની સરફેસ છે એમાં હોલ કરેલા હશે ત્યાર પછી આ જે સ્ટીલની પિન છે એને પહેલાં એ હોલની અંદર લૂઝ ફોર્મની અંદર પહેલાં એને બેસાડવામાં આવે છે સ્લોપના શેપમાં સ્લોપના ફોર્મમાં હોલ હશે એટલે કે સીધા હોલ નહીં હોય કોઈક ઇન્ક્લાઇન્ડ એંગલ ઉપર હોલ હશે એ લૂઝ પિનને પહેલાં એની અંદર ફિક્સ કરી દેવામાં આવશે ત્યાર પછી જ્યારે હુકની મદદથી પિન્સને ઉપર ખેંચવામાં આવશે ત્યારે શું થશે કે જે લૂઝ પિન છે એ ટાઈટ થઈ જશે અને વાયર રોપની મદદથી આખે આખો વજન છે એ હુકને આપશે અને જેને કારણે હૂક છે એ આખે આખો જે સ્ટોન છે એને શું કરી શકશે લિફ્ટ કરી શકશે રાઈટ ત્યાર પછી વાત કરીએ ચેન એન્ડ રોપ્સ આ સૌથી જૂનામાં જૂની મેથડ છે આ પથ્થરોને અથવા પથ્થરોને એક બીજી એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે ક્યારે એપ્લાય કરવામાં આવે કે જ્યારે એની એજ અને કોર્નરને ડેમેજ થતાં અટકાવવા હોય એવા સમયે ચેઇન એન્ડ રોપની સિસ્ટમ છે એપ્લાય કરવામાં આવતી હોય છે તો અંદર શું થાય છે કે ધ સ્ટોન આર કવર્ડ વિથ ગની બેગ્સ ગની બેગ એટલે કે જે આપણે કોથળા જ કહીએ જે કન્સ્ટ્રકશન વર્કમાં સાદા સીડિયાના કોથળા કહીએ એને શું કહેવામાં આવે ગની બેગ કહેવામાં આવે એન્ડ ધ ચેન ઓર રોપ ઇઝ પાસ્ટ રાઉન્ડ ધ સ્ટોન એટલે કે પહેલાં ઘણી બેગથી આખા આખા કવર કરેલા હોય કે જેને કારણે એની જે સાઈઝ છે અથવા તેના જે એજ છે એની જે સરફેસ છે એને પ્રોટેક્ટ થઈ શકે ત્યાર પછી એની બધી બાજુએ પથ્થર એની બધી બાજુએ શું કરી લેવામાં આવે તો કે રોપ અથવા તો ચેનને વ્યવસ્થિત બાંધી દેવામાં આવે ત્યાર પછી તો ચેન ઇઝ ટાઈટ ફોર્મલી ટુ ધ સ્ટોન એટલે કે જે ચેન છે ટાઈટલી બાંધી દેવામાં આવે ત્યાર પછી શું થાય છે કે ધ સ્ટોન ઇઝ રાઇટ રાઇઝડ બાય મેન્યુઅલ લેબર વિથ ધ હેલ્પ ઓફ પુલી બ્લોક્સ એટલે કે પુલી બ્લોકની મદદથી મેન્યુઅલી માણસો દ્વારા એને શું કરવામાં આવે લિફ્ટ કરવામાં આવે હવે આ પ્રકારની જે લિફ્ટિંગ મેથડ છે એ સૌથી જૂનામાં જૂની છે પણ આ લિફ્ટિંગ મેથડનું એક ડિસએડવાન્ટેજીસ છે કે અહીંયા જે લિફ્ટિંગની કેપેસિટી છે એ મેન્યુઅલી થાય છે એટલે કે વર્કર્સ દ્વારા અથવા તો લેબર દ્વારા લિફ્ટ કરવામાં આવે છે એટલા માટે જો હેવી સ્ટોન હોય હેવી વેટના સ્ટોન હોય તો લિફ્ટિંગ માટે કાં તો વધારે વર્કર્સનો ઉપયોગ કરવો પડે અથવા તો આ પ્રકારનું લિફ્ટિંગ છે લગભગ લગભગ ઇમ્પોસિબલ થઈ જતું હોય છે રાઈટ તો અલગ અલગ પ્રકારના એપ્લાયન્સીસ હતા કે જે સ્ટોનના લિફ્ટિંગ માટે વાપરવામાં આવે ત્યાર પછી વાત કરીએ પ્રીકાસ્ટ કોન્ક્રીટ બ્લોક એટલે કે જે અલગ અલગ પ્રકારના પ્રીકાસ્ટ કોન્ક્રીટ બ્લોક અત્યારે કન્સ્ટ્રક્શનમાં યુઝ કરવામાં આવે છે એની વાત કરીએ તો એમાં મુખ્ય બે પ્રકાર આવે રેગ્યુલર કોન્ક્રીટ બ્લોક અને હોલો કોન્ક્રીટ બ્લોક હવે રેગ્યુલર કોન્ક્રીટ બ્લોક શું છે તો કે રેગ્યુલર કોન્ક્રીટ બ્લોક આર મેન્યુફેક્ચર ફ્રોમ ડેન્સ એગ્રીકેટ એટલે કે જાડા અને વધારે ઘનતાવાળા એગ્રીકેટથી બનાવવામાં આવે છે એન્ડ ધે આર યુઝ ઇન અ લોડ બેરિંગ વોલ્સ એટલે કે લોડ બેરિંગ સ્ટ્રકચર્સ હોય તો એની અંદર જે લોડ બેરિંગ વોલ્સ છે એને ક્રિએટ કરવા માટે રેગ્યુલર કોન્ક્રીટ બ્લોક વાપરવામાં આવે

જે છે એનાથી મેન્યુફેક્ચર કરવામાં આવતા હોય છે ત્યાર પછી વાત કરીએ તો તો કે આ પ્રકારના જે હોલો બ્લોક છે તમે ફિગરમાં જોવો રીતે અલગ અલગ સાઇઝ અને શેપના ના હોલો કોન્ક્રીટ બ્લોક અવેલેબલ છે એ બંને જગ્યાએ વાપરવામાં આવે છે એટલે કે લોડ બેરિંગ વોલ્સ અથવા તો બેરિંગ સ્ટ્રક્ચર્સની અંદર પણ વાપરવામાં આવે અને નોન લોડ બેરિંગ વોલ્સ અથવા તો સ્ટ્રક્ચર્સની અંદર પણ વાપરવામાં આવતા હોય છે આ ધ હોલો કોન્ક્રીટ બ્લોક આર મેન્યુફેક્ચર ઇન વેરિયસ શેપ એન્ડ સાઇઝ તમે ફિગરમાં જોવો એ રીતે તો બ્લોક આર મોલ્ડેડ ઇન અ મશીન એટલે કે મશીનની અંદર એનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે અને અલગ અલગ સ્ટાન્ડર્ડ સાઇઝના તમને આ કોન્ક્રીટ બ્લોક છે હોલો કોન્ક્રીટ બ્લોક એ માર્કેટમાં અત્યારે અવેલેબલ હોય છે હવે જો આની અલગ અલગ સાઇઝની વાત કરીએ તો એની અંદર પહેલા સ્ટાન્ડર્ડ સાઇઝનો હોલો કોન્ક્રીટ બ્લોક આવે કે જેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈની વાત કરીએ ઓગણચાલીસ સેન્ટીમીટર લંબાઈ હોય 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 સેન્ટીમીટર સેન્ટીમીટર જે છે 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 એની એની પહોળાઈ અને શું જાડાઈ ત્યાર પછી હોલો બિલ્ડિંગ ટાઈલ્સની વાત કરીએ એટલે કે ટાઈલ્સના ફોર્મમાં જે યુઝ કરવામાં એટલે કે પતલા બ્લોક તો એ ઓગણ સેન્ટીમીટર બાય ઓગણીસ સેન્ટીમીટર બાય વીસ સેન્ટીમીટરના હોય છે અને હોલો કોન્ક્રીટ બ્લોક્સ ફોર ધ પાર્ટિશન એટલે કે પાર્ટિશન માટે ખાલી વાપરવામાં આવે તો એ એનાથી પણ પતલા હોય છે એટલે કે ઓગણચાલીસ સેન્ટીમીટર બાય ઓગણીસ સેન્ટીમીટર બાય દસ સેન્ટીમીટર અહીંયા તમે ત્રણેય સાઇઝની વાત જુઓ તેની લંબાઈને ઊંચાઈ એક જ સરખી રહ્યા છે પણ પહોળાઈમાં વેરિયેસન આવે છે એટલે કે જો મેઇન વોલ બનાવી છે તેના માટે ત્રીસ સેન્ટીમીટરના આવશે ત્યાર પછી અંદરની ટાઇલ્સ માટે તો અંદરના રૂમ માટેની વોલ બનાવી છે તો ટ્વેન્ટી સેન્ટીમીટર્સ માટે અને પાટિશન વોલ બનાવાય છે બાથરૂમ માટે કેના માટે તો ટેન સેન્ટીમીટરના બ્લોક્સ છે અવેલેબલ હોય છે પણ જો એની ફેસ થિકનેસની વાત કરીએ એટલે કે જે સિલિન્ડ્રિકલ શ્લેપ હોય અથવા તો જે વર્ટિકલ શેપ અથવા તો રેક્ટેન્ગ્યુલર શેપમાં હોય તો જે ફેસની થિકનેસ છે એ પાંચ સેન્ટીમીટર અથવા તો એનાથી વધારે જાડી હોઈ શકે છે એટલે કે ટોટલ જાડે બ્લોકની દિવાલની જાડે હવે જો મટીરિયલ્સની વાત કરીએ મટિરિયલ ફોર કોન્ક્રીટ બ્લોક્સની જો વાત કરીએ તો કોન્ક્રીટ મિક્સના પ્રપોઝલની વાત કરીએ તો ઓછામાં ઓછું એક જેમ છનું હોવું જોઈએ જેમાં એક પર્સન્ટેજ સિમેન્ટ હોય છે અને છ પાર્ટમાં કોર્સ અથવા તો ફાઇન એગ્રીટ હોય છે પણ આ કોર્સ અને ફાઇનના ફાઇન એગ્રીકેટના જો પાછા પર્સન્ટેજની વાત કરીએ તો એની અંદર ફાઇન એગ્રીકેટ કેટલા હોવા જોઈએ સિક્સટી પર્સન્ટેજ અને કોર્સ એગ્રીકેટ કેટલા હોવા જોઈએ ચાલીસ પર્સન્ટેજ છથી થી માંડીને બાર એમ એમની વચ્ચેની સાઇઝના કેટલા તો કે ચાલીસ હોવા જોઈએ ત્યાર પછી વાત કરીએ કે ફાઇનાન્સ મોડ્યુલસ ઓફ કમ્બાઇન્ડ એગ્રીકેટ એટલે કે બંને એગ્રીકેટના જો ફાઇનસની મોડ્યુલર્સની વાત કરીએ તો બે પોઈન્ટ નવથી માંડીને ત્રણ પોઈન્ટ છ ની વચ્ચે હોવી જોઈએ ત્યાર પછી જો કમ્પ્રેસિવ સ્ટ્રેન્થની વાત કરીએ કે વજન સહન કરવાની ક્ષમતાની વાત કરીએ તો ઇઠાવીસ દિવસના ક્યોરિંગ પછી એની જે વજન સહન કરવાની ક્ષમતા છે એ ત્રીસ કેજી પર સેન્ટીમીટર સ્ક્વેરથી ઓછી હોવી જોઈએ નહીં વધારે હોય તો ચાલે પણ ઓછી હોવી જોઈએ નહીં સાથે સાથે વાત કરીએ કે વોટર વોટર એબ્ઝોર્બ કરવાના જો પર્સન્ટેજની વાત કરીએ તો કે જે બ્લોક છે એક્સટર્નલ વોલ માટે એટલે કે બહારની દિવાલો માટે જે વાપરવામાં આવે છે એના વોટર એબ્ઝોર્બ એટલે કે સપોઝ કે એની ઉપર એક લીટર વોટરની અંદર તમે ડૂબાડવામાં ડૂબાડવામાં આવે તો એમાંથી માત્ર ને માત્ર દસ ટકા જ વોટર એબઝોર્બ કરવા જોઈએ જ્યારે ઇન્ટરનલ વોલ માટેના જે બ્લોક્સ છે એ મેક્સિમમ ટુ મેક્સિમમ પંદર પર્સન્ટેજ જેટલા જ વોટર એબઝોર્બ કરવા જોઈએ એનાથી વધારે વોટર એબઝોર્બ કરવું જોઈએ નહીં હવે જો હોલો કોન્ક્રીટ બ્લોકના એડવાન્ટેજીસની વાત કરીએ તો કે પેલું છે એમાં ઓન એકાઉન્ટ ઓફ ધ રેગ્યુલર એન્ડ યુનિફોર્મ સાઇઝ એન્ડ લેસ વેટ કોન્ક્રીટ બ્લોક ઓફર ગ્રેટર ફેસિબિલિટી ઇન મેશનરી કન્સ્ટ્રક્શન વિથ રિઝલ્ટ ઇન અ રેપિડ એક્સક્યુવેશન ઓફ અ વર્ક હવે જો યુનિફોર્મ સાઇઝ અને સેપના છે

ધેર અ ગ્રેટર સેવિંગ સેવિંગ ઓફ ઓફ ઓન એકાઉન્ટ બ્લોક બ્લોક હોલો હોલો એટલે કે છે 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 કારણે પણ કેવું થઈ હોય વધી જતું હોય છે ત્યાર પછી ઓન એકાઉન્ટ ઓફ ધ લાર્જ સાઇઝ ઓફ ધ કોન્ક્રીટ બ્લોક ધ નંબર ઓફ જોઈન્ટ્સ ઇન ધ વર્ક આર લેસર ધેર આર સેવિંગ ઓફ મોર્ટર હવે આ પ્રકારના જે અલગ અલગ સાઇઝના અને કોન્ક્રીટ બ્લોક અવેલેબલ છે તો તેને કારણે શું થશે મોટી સાઇઝના કોન્ક્રીટ બ્લોક અવેલેબલ હોવાને કારણે જે જોઈન્ટની સંખ્યા છે અથવા તો જોઈન્ટ ઉપર જે કાર્ય કરવાનું છે કેવું થઈ જશે ઓછું થઈ જશે અને એને કારણે મોર્ટારનું સેવિંગ પણ કેવું થઈ જશે વધી જશે ત્યાર પછી ધ હોલો સ્પેસ ઇન ધ બ્લોક અનેબલ ધ મેસનરી ટુ હેવ અ ગુડ ઇન્સ્યુલેટિંગ પ્રોપર્ટીઝ અગેન્સ્ટ ધ સાઉન્ડ હિટ અને ડેમ્પનેસ હવે જુઓ આ બ્લોક છે અંદરથી કેવા છે હોલો છે અને જે એર છે એ બાય ડિફોલ્ટ સાઉન્ડનું ધ્રુજારીનું અને હીટનું એક સારું ઇન્સ્યુલેટર છે એટલે શું થશે કે જે બ્લોક છે એની વચ્ચે કાંઈ નથી દેટ મીન્સ કે એર હશે તો એના કારણે ઓટોમેટિકલી એક ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરશે કે જે હીટને બહારની હીટ બહારનો અવાજ કે બહારની ધ્રુજારી છે એ રૂમની અંદર અથવા તો દિવાલની અંદરની બાજુએ આવવા દેશે નહીં ત્યાર પછી અનસ્કિલ લેબર્સ એટલે કે આ પ્રકારના જે બ્લોક છે એના કન્સ્ટ્રક્શન માટે સ્કિલ લેબરની રિક્વાયરમેન્ટ રહેતી નથી તમે અનસ્કિલ લેબર્સનો યુઝ કરીને પણ આ પ્રિકાસ્ટ કોન્ક્રીટ બ્લોકથી મેશનરી વર્ક કરી શકો છો ત્યાર પછી વાત કરીએ તો કે મોર્ટાર હવે મોર્ટાર શું છે તો કે મોર્ટાર ઇઝ અ હોમોજિનિયસ પ્લાસ્ટિક મિક્સચર પ્લાસ્ટિક મિક્સચર એટલે કે એની ઉપર તમે ફોર્સ આપશો તેની એની સાઇઝ અને શેપમાં ચેન્જીસ થશે અને પ્લાસ્ટિક મિક્સચર કહેવામાં આવે ઓફ અ બાઇન્ડિંગ મટીરીયલ એટલે કે બાઇન્ડિંગ મટીરીયલ નું બનેલું છે કેવા બાઇન્ડિંગ મટીરીયલ સિમેન્ટ અથવા તો ચૂનો અને ફાઇન એગ્રીગેટ જેવા કે રેતી અથવા તો સુરખી એટલે કે ઈટુનો ભૂકો વોટર અને અમુક પ્રકારના એડ મિક્ચર જો જરૂર હોય તો અને એનું મુખ્ય કાર્ય શું છે કે મેસનરી જે યુનિટ્સ છે એટલે કે પ્રકાશ કોન્ક્રીટ બ્લોક છે ઈટુ છે કે પથ્થર છે એને એકબીજા સાથે જોડવાનું ટોટલ ચાર પ્રકારના મોર્ટાર છે એ વાપરવામાં આવે છે એમાં પહેલું છે સિમેન્ટ મોર્ટાર બીજું છે લાઈમ મોટર એટલે કે ચૂનાનો મોટર ત્યાર પછી છે ગોડ મોટર એટલે કે સિમેન્ટ લાઈમ એટલે કે સિમેન્ટ રેતી અને પાણીનું મિક્સચર છે અને એમાં જો સિમેન્ટ અને સેન્ડના જો વાત કરીએ અથવા તો પોર્ઝન વાત કરીએ તો એક જેમ બે થી માંડીને એક જેમ છ એટલે કે એક ભાગમાં સિમેન્ટ અને જે રેતીનું પ્રપોઝન છે એ બે ભાગ રેતીથી માંડીને છ ભાગ રેતી સુધી ચેન્જ થતું હોય છે પણ આ જે પ્રપોઝનની વેલ્યુ છે એક જેમ બેથી માંડીને એક જેમ છની એ કેટલી સ્ટ્રેન્થ રિક્વાડ છે એના આધારે ડિપેન્ડ થતું હોય છે એક જેમ બેની જે મોટા મોર્ટાર હોય એની સ્ટ્રેન્થ વધારે હોય કમ્પેર ટુ વન જેમ સિક્સની ત્યાર પછી વાત કરીએ લાઈમ મોર્ટાર તો કે ઇટ ઇઝ ધ મિક્સચર ઓફ લાઈમ એમાં પાછળ બે લાઈમ આવે ફેટ લાઈમ હાઇડ્રોલિક લાઈમ એટલે કે ફેટ લાઈમ એટલે કે ભૂખના ફોર્મમાં હાઇડ્રોલિક એટલે કે પાણી જેવું લાઈમ સેન્ડ અને વોટર એટલે કે પાણી ચૂનો અને રેતીનું મિક્સચર છે એમાં જો ફેટ લાઈમની વાત કરીએ તો ફેટ લાઈન ક્યાં યુઝ થાય છે તો કે મોટર ફોર મેશનરી વર્ક એટલે કે મેશનરી વર્ક કરવું હોય દિવાલું બનાવવી હોય તેના માટે કયો લાઈમનું મિશ્રણ યુઝ થાય ફેટ લાઈમનો પણ જ્યારે હાઇડ્રોલિક લાઈમ છે એ ક્યાં યુઝ થશે તો કે બાઇન્ડિંગ મટિરિયલ ઇન મોટર યુઝ અ ફાઉન્ડેશન વર્ક અને એને ડમ્પ કન્ડિશન એટલે કે જ્યારે ફાઉન્ડેશન વર્ક માટે મેશનરી વર્ક કરવું છે તો એના માટે ફેટ લાઈમ સોરી હાઇડ્રોલિક લાઈમ અથવા તો ચૂનાના પાણીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે હવે સેન્ડ અને લાઈમના રહેશની જો વાત કરીએ તો એક જેમ બે હોય છે એટલે કે એક ભાગમાં રહેતી હોય બે ભાગમાં ચૂનો હોય છે ત્યાર પછી સિમેન્ટ લાઈમ મોટરની વાત કરીએ તો કે આ મિક્સચર છે સિમેન્ટ લાઈમ સેન્ડ અને વોટરનો હવે જો આ જે પ્રોસેસ છે એટલે કે સિમેન્ટની અંદર સિમેન્ટ મોટારની અંદર ચૂનો નાખવાની કે જેના કારણે મોટારની જે ક્વોલિટી છે એ ઇમ્પ્રૂવ થઈ જાય એને શું કહેવામાં આવે છે ગગિંગ કહેવામાં આવે છે અને આ પ્રકારનું જે મોર્ટાર બને છે એને શું કહેવામાં આવે છે ગગડ વટર કહેવામાં આવતો હોય છે હવે આ મોટારના જે અંદર જો સિમેન્ટ અને ચૂનાના પ્રપોઝલની વાત કરીએ તો માંડીને વચ્ચે છે એ એ અને સિમેન્ટના જે ચેન્જ થતા હોય છે ત્યાર પછી વાત કરીએ સુરખી મોટર હવે સુરખી એટલે શું તો કે ઈટુનો ભૂકો આ સુરખી શું કામ કરશે રેતીનું રિપ્લેસમેન્ટ આપશે કે જે ઇકોનોમિકલ એટલે કે સસ્તું હશે અને સ્ટ્રેન્થ પણ વધારશે હવે આ જે સુરખી છે કેમાંથી બને છે કાં તો તૂટેલી બનેલ બને છે અથવા તો વ્યવસ્થિત રીતે સળગેલી અથવા તો પકાવેલી ઈંટું ન હોય એમાંથી બનાવવામાં આવતી હોય છે પણ જો ફંક્શન ઓફ મોર્ટરની વાત કરીએ તો એમાં પહેલું શું છે કે બ્રિક જે બ્રિક છે અથવા તો સ્ટોન છે એને એકબીજા સાથે જોડવાનું કાર્ય કરે છે અને બીજી વાત કરીએ ટુ ફોર્મ અ ઇવન બેડ એટલે કે જે મેશનરી વર્ક છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અલગ અલગ પ્રકારના જોઈન્ટ કે જે સ્ટોન મેશનરીમાં વાપરવામાં આવે છે એની ઉપર ચર્ચા કરી ત્યાર પછી પ્રીકાસ્ટ કોન્ક્રીટ બ્લોક અને અલગ અલગ પ્રકારના મોટર્સ આ બધી બાબતો ઉપર આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ